રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે પરેશ ધાનાણી અને તેમની મુશ્કેલી વધી શકે છે કારણ કે રાજકોટમાં જે પત્રિકા કાંડ જે ચર્ચિત બન્યો હતો તેમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સુનાવણી ખુલવા પામી છે. પોલીસ પાસે બીજા એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં શરદ ધાનાણીની સુનાવણી ખુલવા પામી છે. લેઉવા પટેલ સંદર્ભે ફરતી થયેલી પત્રિકાઓમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી પત્રિકા વેચાણ અંગે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને ત્યારબાદ શરદ ધાનાણીને પકડવા પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે પત્રિકા કાંડમાં કોંગ્રેસના ચાર એવા કાર્યકર છે એવા પાટદાર યુવાનોની ધરપકડ પહેલાથી થઈ ચૂકી છે, પરંતુ હવે જે બીજા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પરેશ ધાનાણીના ભાઈ જે શરદ ધાનાણી છે તેમની સુનાવણી પણ ખુલવા પામી છે અને ગમે ત્યારે તેમની ધરપકડ પણ થઈ શકે છે. 7 તારીખે મતદાન યોજાવાનું છે અને 25 બેઠકોમાંથી આમ તો ગુજરાતની 26 બેઠક એક બિનહરીફ થઈ, પણ આ બેઠકોમાંથી સૌથી ચર્ચિત બેઠક રહી છે રાજકોટની કે જ્યાં પુરુષોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણીનો જંગ છે. પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે જે પત્રિકા કાંડ વહેતી થઈ હતી તે પત્રિકા કાંડમાં શરદ ધાનાણી કે જે પરેશ ધાનાણીના ભાઈ છે તેમની સુનાવણી ખુલી છે અને ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. ધરપકડની અટકતી તલવાર શરદ ધાનાણી પર.